सम नंबर त्रण में आपणे जोईए छे त्रिकोण PQR रचो जेमां PQ बराबर 4 सेंटीमीटर QR बराबर 3.5 सेमी अने PR बराबर 4 सेमी छे अने प्रश्न पूछेलो छे आ क्या प्रकारनो त्रिकोण छे। तो हवे आपणे सौप्रथम पहेला काची आकृति ड्रॉ करीए छीए जेमां कोई परफेक्ट माप लेवानी जरूर नथी, परंतु आपणे अहीं जोई शकीए छीए कि बे बाजुना माप केवा आपेला छे, तो के सरखा आपेला छे। एक बाजुना अलग छे अने आपणे नाना स्टैंडर्ड में सीखी गया छे जो बे बाजूना माप सरखा आवे तो ए त्रिकोण थाय समद्विबाजु त्रिकोण, कि जेनी बे बाजूना माप केवा होय तो के सरखा होय। अहीं आपणे QR बराबर लेवानुं छे 3.5 सेमी अने PQ अने PR नुं माप आपणने आपेलुं छे 4 सेमी। ओके गाइस, तेथी आ त्रिकोण बनशे समद्विबाजु त्रिकोण। तो सौ प्रथम आपणे QR છે એ 3.5 સેમીનો દોરવા જઈ રહ્યા છે, તો તમે જોઈ શકો છો હું માપપટ્ટી અને પેન્સિલની મદદથી 3.5 સેમીનો QR રેખાખંડ ડ્રો કરું છું। ઓકે ગાઈસ, આપણે આને નામ આપીશું QR। હવે આપણે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે। હવે આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી આ 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ રહ્યા છે અને क्यू ने केन्द्र लई हूँ एक अहीं आर्क ड्रॉ करूँ छूँ, जे 4 सेंटीमीटर नी आपणे त्रिज्या लीधेली छे एक आर्क अहीं ड्रॉ करूँ छूँ। अने हवे एटली ज आपणे चाप लेवानी छे, कारण के समद्विबाजु त्रिकोण छे एटले बे बाजूना माप सरखा छे, पण मैं केन्द्र हवे क्यू ने बदले क्यू लई लीधुं छे, तो के आर ने ज्यां पॉइंट छेदे छे तेने आपणे अहीं ड्रॉ करी लेशुं अने एने नाम आपी देशुं पी। हवे आपणे रेखाखंड PQ अने रेखाखंड QR આ બંનેને જોડી દઈશું। ઓકે ગાઈસ, આ છે આપણો ત્રિકોણ PQR। ઓકે, માપ લખી દઈશું, આ આપણે ડ્રો કરેલો હતો 3.5 સેમી અને આ છે આપણો 4 સેમી। ઓકે ગાઈસ, આ બંને ચાપ તો આપણે સરખા ડ્રો કરેલા હતા, તેથી આપણે કહી શકીએ કે આ ત્રિકોણ કેવો છે, તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે। રચનાના મુદ્દા લખી નાખીશું। સૌ પ્રથમ પહેલો મુદ્દો આવશે 3.5 સેમી લંબાઈનો રેખાખંડ QR દોરો, ત્યારબાદ ક્યુ કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો, ફરી પાછું આપણે 4 સેમી ત્રિજ્યા લીધી હતી, પણ કેન્દ્ર હવે ક્યુ લીધું હતું, તો કે આર, આર કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને પી બિંદુમાં છેદે। ત્યારબાદ આપણે રેખાખંડ દોર્યા હતા, એટલે રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરો। આમ ત્રિકોણ PQR માગ્યા મુજબનો ત્રિકોણ છે। હવે આપણને પ્રશ્ન પૂછેલો હતો એનો આન્સર આપશું। ત્રિકોણ PQRમાં PQ બરાબર PR બરાબર 4 સેમી છે, તેથી ત્રિકોણ PQR એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। ફોર્થ સમમાં AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી, AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો, કોણ Bનું માપ મેળવો। તો મિત્રો, સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ ડ્રો કરીએ છીએ અને કાચી આકૃતિ ડ્રો કરી ત્યારબાદ આપણે રચનાને ડ્રો કરીશું। ઓકે ગાઈઝ,
तो शुरुआत करिए छे आपणे। काची आकृति में आप दोरीए छे आ त्रिकोण ए बी सी, जेमा बी सी बराबर आपने कीधेलू छे आ छ सेमी छे, ए सी छे आपणुं 6.5 सेमी अने ए बी छे आपणुं 2.5 सेमी। ओके, तो हवे आपणे सौ प्रथम 6 सेंटीमीटरनो बी सी रेखाखंड दोरीए छीए। અહીંયા તમે જોઈ શકો છો પરિકર અને પાપટ્ટી પેન્સિલની મદદથી આપણે આ છ સેન્ટીમીટરનો રેખાખંડ બી સી ડ્રો કર્યો છે અને નામ આપી દઉં છું બી સી। હવે આપણે બીને કેન્દ્ર લેવાનું છે અને 2.5 સેન્ટીમીટરની ત્રિજ્યાનો એક આર્ક ડ્રો કરવાનો છે। તો આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 2.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈએ છીએ। ઓકે, હવે બીને કેન્દ્ર રાખું છું અને અહીંયા આર્ક એક ડ્રો કરું છું। ત્યારબાદ હવે આપણે સીને કેન્દ્ર લઈ અને 6.5 સેન્ટીમીટરનો એક આર્ક ડ્રો કરવાનો છે। તો તમે જોઈ શકો છો આ 6.5 સેન્ટીમીટરનો આપણે એક આર્ક ડ્રો કરીએ છીએ। ઓકે, એમાં હું સીને કેન્દ્ર રાખું છું અને ત્યારબાદ આર્ક ડ્રો કરું છું। આ બંને પોઈન્ટ જ્યાં છેદે છે એ પોઈન્ટને આપણે એ નામ આપી દઈશું અને હવે રેખાખંડ એ બી અને રેખાખંડ એ સીને જોડી દઈશું। તો આ આપણે એ બી રેખાખંડને જોડીએ છીએ, ત્યારબાદ અહીંયાથી એ સી રેખાખંડ જોડી દઈએ છીએ। હવે આપણે કોણ બીને માપવાનું છે તો આપણે કોણ માપકની મદદથી અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં બી ખૂણો છે ત્યાં આપણે આ કોણ માપક મૂકેલું છે અને તમે જોઈ શકો છો કે આ પૂરેપૂરું 90 ડિગ્રીનો એંગલ તમે અહીંયા જોઈ શકો છો, એટલે આપણો કોણ બી કેવો છે તો કે કાટખૂણો છે। રચનાના મુદ્દા લખીશું। સૌ પ્રથમ આપણે જે કામ કર્યું હતું એ લખીશું, 6 સેમી લંબાઈનો રેખાખંડ બી સી દોરો। બીને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો। સી કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। જે અગાઉના ચાપને એ બિંદુ એ છેદે। હવે આ બંને રેખાખંડો આપણે જોડેલા હતા, એટલે રેખાખંડ એ બી અને રેખાખંડ એ સી દોરો। આમ ત્રિકોણ એ બી સી માગ્યા મુજબનો ત્રિકોણ છે। ત્રિકોણ એ બી સીમાં કોણ બી કોણ માપક વડે માપતા કોણ બીનું માપ બરાબર 90 ડિગ્રી છે, તેથી ત્રિકોણ એ બી સી એ કાટકોણ ત્રિકોણ છે।